मॉर्निंग विद्यार्थी मित्रों, ज्ञान मंजरी मॉडर्न स्कूल ने यूट्यूब चैनल में आप सबनु स्वागत छे। तारीख 7/4/2021, धोरण 3, विषय पर्यावरण, तास 3। आपणे आजे तास 3 में पर्यावरण रिविजन में प्रश्न 2 विषे अभ्यास करीशुं। प्रश्न 2 अ अने ब बन्नेनी समजूती आपणे मेळवीशुं અને આ બંને પ્રશ્નો તમારે પણ સાથે સારા અક્ષરે રિવિઝન બુકમાં લખતા જવાના રહેશે। તો આપ સૌનું ધ્યાન અહીં। હવે આપણે પ્રશ્ન 2 સમજીએ। પ્રશ્ન 2 અ નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। આપણે સાચા ખોટાની નિશાની કરવાની છે। હવે એમાં અત્યારે હું તમને જેટલા સાચા ખોટા કરાવીશ 25 પાઠ સુધી, એમાંથી તમને કોઈ પણ 4 સાચા ખોટા પૂછવામાં આવશે। કદાચ આમાંથી અલગ પણ હોઈ શકે છે, એટલે તમારે આની ઉપર જ આધાર રાખવો નહીં। પ્રકરણ 13, પહેલું, બ્રેઇલ લિપિને વાંચવા માટે આંગળીઓનો ઉપયોગ થાય છે। હવે બ્રેઇલ લિપિ શું છે એ આપ સૌને ખબર જ છે, આપણે બધા જાણીએ છીએ। બહેરા મૂંગા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ છે એ આપણે પાઠમાં સમજ્યા હતા। એમાં બ્રેઇલ લિપિ કોને ઉપયોગી છે? બહેરા મૂંગા હોય જે મૂકબધિર, એને આપણે ઈશારાથી સમજાવી શકીએ, ભણાવી શકીએ। પરંતુ પ્રજ્ઞાચક્ષુ છે એટલે જે આંખેથી અંધ છે તે વ્યક્તિ, હવે જે વ્યક્તિ આંખેથી અંધ છે તેને ભણાવવા માટે આપણે બ્રેઇલ લિપિનો ઉપયોગ કરીએ છીએ। એટલે એ ઉપસેલા બિંદુઓ પર આધારિત લિપિ છે, એટલા માટે બ્રેઇલ લિપિને વાંચવા માટે આંગળીનો ઉપયોગ થાય છે। એટલે ત્યાં આવશે સાચું, અહીંયા બાજુમાં જગ્યા નથી એટલે ઉપર આમ સાચું કરું, તમારે સવાલ પૂરો થાય એટલે બાજુમાં ચોરસ કરીને સાચું કરવાનું રહેશે। બીજું, ઘરડા માણસને લાકડી પગ તરીકે ઉપયોગી થાય છે। હવે ઘરડા માણસ એ તો તમને ખબર જ છે, જે વૃદ્ધ છે એ, તો એ લાકડીનો સહારો લે તો શું એને પગ તરીકે ઉપયોગી થાય છે? તો કે હા, એ લાકડીના સહારે ચાલી શકે છે, એટલે ત્યાં પણ આવશે સાચું। આ બંનેમાં સાચું કરવાનું છે। હવે આગળ છે 14મો પાઠ, એમાં છે પહેલું, દૂધ એ પ્રાણી જ પદાર્થ છે। દૂધ છે એ શું આપણને પ્રાણી તરફથી મળતો પદાર્થ છે? તો કે હા, દૂધ આપણને કોણ આપે છે? ગાય, ભેંસ, બકરી, બરાબર। તો દૂધ કેવો પદાર્થ થયો? પ્રાણી જ પદાર્થ, જે આપણને પ્રાણીઓ દ્વારા મળે છે, એટલે ત્યાં આવશે સાચું। બીજું, કાર્ય કરવાની શક્તિ ફક્ત ફળ ખાવાથી પ્રાપ્ત થાય છે। કાર્ય કરવાની એટલે કે કામ કરવાની, આપણે જે કાંઈ કામકાજ કરીએ છીએ એની શક્તિ છે એ શું આપણને ફળ ખાઈએ તો જ પ્રાપ્ત થાય છે, એકલા ફળ ખાવાથી, કે એના માટે આપણે દરેક પ્રકારનો પૌષ્ટિક આહાર લેવો જોઈએ જેમાંથી આપણને વિટામિન, પ્રોટીન બધું જ મળી રહે, બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે એવો ખોરાક આપણે ખાવો જોઈએ। તો કે વિવિધ શાકભાજી, અનાજ, કઠોળ, બધા જ ફળ, આ બધા જ પ્રકારનું આપણે ખાઈએ તો આપણને કાર્ય કરવાની શક્તિ મળે છે। માત્ર ફળ ખાવાથી કાર્ય કરવાની શક્તિ મળે નહીં, એટલે ત્યાં આવશે ખોટું। પછી છે પ્રકરણ 15, એમાં પહેલું, કુંભાર માટીમાંથી ઘડા અને વિવિધ વાસણ બનાવે છે। શું કુંભાર છે એ માટીમાંથી ઘડા અને વિવિધ વાસણો બનાવે છે? કુંભાર શું ધંધો કરે છે? તો કે તે ચાકડા પર માટીમાંથી વિવિધ વાસણો, ઘડા, રમકડા આ બધું બનાવવાનો ધંધો કરે છે, એટલે ત્યાં આવશે સાચું। પછી બીજું, લુહારે કાગડાને દાતરડું રૂપિયા લઈને આપ્યું। હવે કાગડાને દાતરડું લુહારે રૂપિયા લઈને આપ્યું હતું કે મફતમાં આપ્યું હતું? તો કે
કાગડાને શું કરવું હતું? કોઠિંબુ ખાવા પોતાની ચાંચ ધોવી હતી, એના માટે પાણી જોઈતું હતું, પાણી લેવા માટે ઘડો જોઈતો હતો, ઘડા બનાવવા માટે માટી જોઈતી હતી, માટી માટે શિંગડી જોઈતી હતી, શિંગડી માટે શું જોતું હતું? દૂધ, દૂધ માટે ખડ જોતું હતું, તો ખડને વાઢવા એટલે કે કાપવા માટે શું જોઈતું હતું? દાતરડું. એ દાતરડું કાગડો કોની પાસે લેવા ગયો હતો? લુહાર પાસે. એટલે લુહારે કાગડાને દાતરડું રૂપિયા લઈને આપ્યું નહોતું, એને તો મફત આપ્યું હતું, એટલે ત્યાં આવશે ખોટું, કારણ કે કાગડાને રૂપિયા લઈને દાતરડું આપ્યું નથી, એટલે ત્યાં તમારે પણ ખોટું કરવાનું છે. હવે આપણે આગળ જોશું પ્રકરણ 16 વિશે, બરાબર. હવે એમાં આપણે પહેલું જોઈએ પ્રકરણ 16માં. શહેરોમાં કાચા મકાનની સંખ્યા વધુ જોવા મળે છે. હવે શહેરો છે ત્યાં કાચા મકાનની સંખ્યા વધુ હોય કે પાકા મકાનની સંખ્યા? તો શહેરો હોય ત્યાં તો બહુમાળી મકાનો, બિલ્ડિંગો, પાકા મકાનો વધુ હોય છે, ત્યાં કાચા મકાનો હોતા નથી, એટલે ત્યાં આવશે ખોટું, કારણ કે ત્યાં તો પાકા મકાનોની સંખ્યા વધુ જોવા મળે છે. પછી બીજું, નાવડીમાં બનાવેલા ઘરને હાઉસબોટ કહે છે. હવે આપણે પાઠ સમજ્યા ત્યારે જ્યારે સરોવરમાં સવાર મુસાફરી કરે છે ત્યારે આપણને ત્યાં ઘર જેવી હોડી જે હાઉસ બોટ છે એ આપણે સમજાતા ને કશ્મીરમાં, તો નાવડીમાં બનાવેલા ઘરને હાઉસ બોટ કહેવાય, એટલે ત્યાં આવશે સાચું, બરાબર. હવે છે પ્રકરણ 17, એમાં પહેલું, મોબાઈલ સમાચાર માધ્યમનું હાથવગું સાધન છે. હવે મોબાઈલ ફોન છે એ સમાચાર માધ્યમનું એટલે કે એકબીજાને તાત્કાલિક સમાચાર મોકલવા માટેનું હાથવગું સાધન છે. આપણે પત્ર લખીએ તો એ 2-3 દિવસે પહોંચે અને વાર લાગે, જ્યારે આપણને કોઈ પણ સમાચાર તાત્કાલિક પહોંચાડવા હોય તો આપણે મોબાઈલ દ્વારા તરત જ આપણે પહોંચાડી શકીએ છીએ, એટલે ત્યાં આવશે સાચું. પછી બીજું, પોસ્ટ ઓફિસમાંથી આપણને ટેલિફોન કે મોબાઈલ પણ મળે છે. શું પોસ્ટ ઓફિસમાંથી આપણને ટેલિફોન કે મોબાઈલ મળે છે? તો કે ના, પોસ્ટ ઓફિસમાં આપણે ટેલિફોનનું બિલ ભરી શકીએ છીએ, પરંતુ આપણને પોસ્ટ ઓફિસમાંથી ટેલિફોન કે મોબાઈલ મળતા નથી, એટલે ત્યાં આવશે ખોટું. હવે આવે છે પ્રકરણ 18, હવે આપણે એમાં પહેલું જોઈએ. તો એમાં પહેલું છે, ઘર ઘરની રમત છોકરીઓ જ રમે છે. હવે તમે બધા જ પ્રકારની રમત જાણતા છો, ઘણી બધી રમતો છે, ફૂટબોલ, વોલીબોલ, ક્રિકેટ, ગિલ્લી દંડા, પછી પગથિયા, સંતા કુકડી, આંબલી પીપળી, આવી કેટલી બધી અલગ અલગ રમતો છે. એમાંથી જે ઘર ઘરની રમત હોય, જે ઢીંગલીથી ને ઘર ઘરતા રમે, એ રમત માત્ર છોકરીઓ જ રમી શકે કે છોકરા છોકરી બધા રમી શકે છે? તો કે ઘર ઘરની રમત છોકરીઓ જ રમે છે, છોકરા રમે નહીં, એટલે ત્યાં આવશે સાચું. બીજું, પગથિયાની રમત રમવા દડાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે બધી રમતનો સમજૂતી મેળવી છે, એમાં પગથિયાની રમતની પણ સમજૂતી આપણે મેળવી હતી. તો હવે પગથિયાની રમત છે કઈ રીતે રમાય? એમાં શું પગથિયાની રમત રમવામાં શું દડાથી રમવામાં આવે છે કે બીજાનો ઉપયોગ થાય છે? તો કે પગથિયાની રમત છે એ દડાથી રમી શકાતી નથી, એના માટે શેની જરૂર પડે છે? તો કે પગથિયાની રમત રમવા માટે શેની જરૂર પડે છે? ઠીકરીની, ઠીકરીની જરૂર પડે, એટલે ત્યાં આવશે ખોટું, તમારે પણ ત્યાં ખોટું કરવાનું રહેશે, બરાબર. હવે આપણે આગળ જોઈએ, આગળ છે પ્રકરણ 19. હવે એમાં આપણે પહેલું જોઈએ, ગરોળીનો ખોરાક રોટલી છે. શું ગરોળી છે એનો ખોરાક રોટલી છે?
तो के ना, एना तो खोराक जीवजंतु छे, नाना नाना जीवड़ा ने ए गरोळीनो खोराक रोटली नथी, एटले त्यां आवशे खोटू। पछी बीजू, गाय भैंसनो खोराक घास पोळा छे। गाय भैंसनो खोराक शू? घास ने पोळा छे। गाय भैंस खोराकमां शू लै छे? तो के घास ने पोळा, एटले त्यां आवशे साचू। હવે એની પછીનું છે પ્રકરણ 20। પહેલું, સીતા સંયુક્ત પરિવારમાં રહે છે। હવે આ પાઠમાં આપણે સીતાના પરિવાર વિશે સાંભળ્યું હતું। સીતા, એની નાની બહેન ગીતા, એના મમ્મી પપ્પા, પછી એના મોટા કાકા કાકી, પછી એના નાના કાકા ફઈ, દાદા દાદી, પછી એના બીજા કાકા, એના ત્રણ સંતાનો, આ બધા જ એક ઘરમાં ભેગા રહેતા હતા। ઉપર નીચે પણ રસોડું બધાનું ભેગું જ, પોતાના પરિવાર સાથે એ લોકો ભેગા જ રહેતા હતા। એટલે ત્યાં આવશે સાચું કે સીતા સંયુક્ત પરિવારમાં રહેતી હતી। બીજું, કુટુંબના સભ્યોએ એકબીજાથી અલગ રહેવું જોઈએ। શું કુટુંબના સભ્યો છે એણે એકબીજાથી અલગ રહેવું જોઈએ કે એકબીજાની સાથે ભળી મળીને રહેવું જોઈએ? તો કે કુટુંબના સભ્યોએ એકબીજા સાથે હળીમળીને ભેગા રહેવું જોઈએ, અલગ રહેવું જોઈએ નહીં, એનાથી કુટુંબના સભ્યોને જ લાભ થાય છે। એટલે ત્યાં આવશે ખોટું, બરાબર, ત્યાં તમારે પણ ખોટું કરવાનું। હવે પછી આગળ જોઈએ આપણે પ્રકરણ 21। હવે એમાં પહેલું, વરસાદ ન પડે તો જંગલના વૃક્ષો સુકાઈ જાય છે। શું વરસાદ ન પડે તો જંગલના વૃક્ષો સુકાઈ જાય છે? તો કે હા, વરસાદ ન પડે તો બગીચાના આપણી આજુબાજુના બધા વૃક્ષો પણ સુકાઈ જાય છે, તો જંગલના વૃક્ષો તો સુકાઈ જાય ને, કારણ કે તેને પૂરતું પાણી મળતું નથી। ન મળે તો, વરસાદ ન પડે તો જંગલોના વૃક્ષો છે શું થાય છે? સુકાઈ જાય છે। એટલે ત્યાં આવશે સાચું। હવે બીજું, આપણે વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ। આપણે જે વરસાદનું પાણી છે એનો સંગ્રહ કરવો જોઈએ? તો કે હા, આપણે વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ, જેથી આપણે એ બીજા અનેક કામમાં ઉપયોગી થાય। એટલે ત્યાં આપણે કરીશું સાચું। હવે છે પ્રકરણ 22, એની વિશે આપણે જોઈએ। પ્રકરણ 22 એમાં છે પહેલું, નકશામાં ફક્ત ઉત્તર દિશાનો સંકેત આપવામાં આવે છે। આપણે નકશા વિશે પણ સમજૂતી મેળવી હતી ને, આપણે એમાં અલગ અલગ નિશાનીઓ સંકેતો દોર્યા હતા, ઘરના, બગીચા, શાળા, પોસ્ટ ઓફિસ, કૂવો, હેન્ડપંપ, વૃક્ષ, આ રીતે અલગ અલગ એમાં સંકેતો પણ આપ્યા હતા। અને નકશો કોને ઉપયોગી છે, કઈ રીતે ઉપયોગી છે એ સમજૂતી પણ આપણે મેળવી હતી। તો નકશો છે એ ફક્ત ઉત્તર દિશાનો જ સંકેત આપે છે? તો કે હા, નકશામાં ફક્ત ઉત્તર દિશાનો સંકેત જ આપવામાં આવે છે, એટલે ત્યાં આવશે સાચું। બીજું, નકશામાં નિશાનીઓ દર્શાવવા માટે કાર્ટૂન ચિત્રો જ વપરાય છે। શું નકશામાં નિશાની દર્શાવવા માટે કાર્ટૂન ચિત્રો વપરાય છે? તો કે ના, નકશામાં નિશાનીઓ દર્શાવવા માટે માત્ર સંકેતો, નિશાની વપરાય છે, ત્યાં કાર્ટૂન ચિત્રો વપરાતા નથી, એટલે ત્યાં આવશે ખોટું। હવે પ્રકરણ 23, એમાં પહેલું, પાઘડી માથા પર બાંધવામાં આવે છે। શું પાઘડી છે એ માથા પર બાંધવામાં આવે છે કે પછી બીજે ક્યાંય પહેરીએ છીએ આપણે? તો કે પાઘડી છે એ તો માથા પર જ બાંધાય, એટલે ત્યાં આવશે સાચું। પછી બીજું, ગરમ કપડાં પહેરવા માટે ઉનાળો વધુ સારી ઋતુ કહેવાય છે। ગરમ કપડાં હોય છે જે ઊનના, એ પહેરવા માટે ઉનાળાની ઋતુ વધુ સારી કહેવાય કે શિયાળાની? તો ઉનાળામાં તો ખૂબ જ ગરમી પડે, એટલે ત્યારે તો આપણે સુતરાઉ કપડાં જ પહેરવા પડે। ગરમ કપડામાં તો ઠંડીથી રક્ષણ મેળવવા માટે પહેરાય,
तो શિયાળામાં ખૂબ જ ઠંડી પડે ત્યારે આપણે ગરમ કપડાં પહેરીએ છીએ। એટલે ઉનાળો છે એ ગરમ કપડાં પહેરવા માટે સારી ઋતુ નથી, શિયાળો છે એ ગરમ કપડાં પહેરવા માટે સારી ઋતુ છે। એટલે ત્યાં આવશે ખોટું, તમારે પણ ત્યાં ખોટું કરવાનું છે। હવે આપણે આગળ જોઈએ પ્રકરણ 24, એમાં પહેલું કાગડો અને ગીધ સફાઈ આપણા સફાઈ કામદાર પક્ષીઓ છે। કાગડો અને ગીધ છે એ શું આપણા સફાઈ કામદાર પક્ષીઓ છે? તો કે હા, એ બંને સફાઈ કામદાર પક્ષી તરીકે ઓળખાય છે, એટલે ત્યાં આવશે સાચું। બીજું, આપણા પાળેલા પ્રાણીઓ ખોરાક માટે જંગલમાં જાય છે। શું આપણા પાળેલા પ્રાણીઓ છે એ પોતાનો ખોરાક લેવા માટે જંગલમાં જાય છે? હવે પાળેલા પ્રાણી એટલે આપણે તો કાંઈ સિંહ વાઘ એ તો પાળી ન શકીએ, આપણે ગાય ભેંસ બકરી કૂતરો આ બધા પાળેલા પ્રાણી છે આપણા, તો એ ખોરાક માટે ક્યાં જાય છે? ગાય ભેંસ બકરી તો સિંહમાં જાય છે, પરંતુ એ જંગલમાં જતા નથી, એટલે ત્યાં આવશે ખોટું, બરાબર। હવે છે પ્રકરણ 25, પહેલું તાલુકો ઘણા બધા ઘર ભેગા મળીને બને છે। શું તાલુકો છે એ ઘણા બધા ઘર ભેગા મળીને બને છે કે ઘણા બધા ગામ ભેગા મળીને બને? તો આપણે પાઠમાં સમજ્યા હતા કે ઘણા બધા સભ્ય ભેગા મળીને ઘર બને, ઘણા બધા ઘર ભેગા મળીને શું બને છે? ગામ બને છે, ઘણા બધા ગામ ભેગા મળીને તાલુકો બને છે, અને ઘણા બધા તાલુકા ભેગા મળીને જિલ્લો બને, પછી ઘણા બધા જિલ્લા ભેગા મળીને શું બને છે? રાજ્ય બને છે। એટલે અહીં આવશે ખોટું, કારણ કે ઘણા બધા ઘર ભેગા મળી તો ગામ બને, તાલુકો નહીં। બીજું, ગુજરાતમાં અત્યારે 250 તાલુકા છે। આપણા ગુજરાતમાં અત્યારે હાલમાં શું 250 તાલુકા છે? તો કે હા, ગુજરાતમાં અત્યારે હાલમાં 250 તાલુકા છે, એટલે ત્યાં આવશે સાચું, બરાબર। અહીં આપણો પ્રશ્ન 2અ સાચા ખોટાનો પૂર્ણ થાય છે। હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન 2બ, બંધ બેસતા જોડકા રચો, એક પ્રશ્ન। હવે અહીં તમને થોડા ઘણા અનેક પ્રકારના અનેક પાઠના જોડકા આપ્યા છે, એના જવાબ આપણે લખવાના છે, વિભાગ અ વિભાગ બ, અને આપણે જવાબ લખવા માટે અહીં આપણને ખાનું નથી આપ્યું, પરંતુ અત્યારે આપણે અહીં નંબર આપશું। તમારે પેપરમાં અને રિવિઝન બુકમાં વિભાગ અ પછી બાજુમાં છે ને, અહીં વિભાગ અની બાજુમાં જવાબનું ખાનું કરવાનું, અને પછી અહીં વિભાગ બ લખવાનું, એટલે વચ્ચે જવાબનું ખાનું એક આવશે। તમારે જવાબ લખવાના છે, જે જવાબ આવે એ, નંબર લખી નાખવાના નથી। જો નંબર લખેલા હશે તો માર્ક કાપી નાખવામાં આવશે, બરાબર, એ તમારે યાદ રાખવાનું છે। આવી રીતના ત્રણ ભાગ પાડી દેવાના, અને વિભાગ અહીં છેલ્લે લઈ લેવાનો, અને અહીં જવાબ લઈ લેવાનો, બરાબર। અત્યારે તો આપણી પાસે ખામાં જવાબ લખવાની જગ્યા નથી, એટલે નંબર આપીશું। હવે એમાં છે પહેલું બ્રેઇલ લિપિ। હવે બ્રેઇલ લિપિ છે શું છે? કોલેજમાં ભણાવે છે, ફૂટબોલ રમે છે, પ્રજ્ઞાચક્ષુની વાંચવાની લિપિ છે, દાદી સમાચાર સાંભળે છે, કે રવિભાઈ સાંભળીને શીખે છે? તો કે બ્રેઇલ લિપિ એટલે પ્રજ્ઞાચક્ષુની વાંચવાની લિપિ, જે અંધ વ્યક્તિઓ છે એને વાંચવા માટેની અલગ રીત છે, એની લિપિ છે, એને શું કહેવાય છે? બ્રેઇલ લિપિ। એટલે ત્યાં આવશે જવાબમાં 3 નંબર, પ્રજ્ઞાચક્ષુની વાંચવાની લિપિ। પછી બીજું છે ટેપ રેકોર્ડર, એ પહેલું એમાં કોલેજમાં ભણાવે છે, બીજું ફૂટબોલ રમે છે, ત્રીજું દાદી સમાચાર વાંચે છે, કે ચોથું રવિભાઈ સાંભળીને શીખે છે? તો
આપણે પાઠ સમજ્યા ત્યારે કીધું હતું, રવિભાઈ કેવા વ્યક્તિ છે? પ્રજ્ઞા ચક્ષુ વ્યક્તિ. આ ખેતી અંધ છે, છતાં તે કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવવા જાય છે. તો ટેપ રેકોર્ડર દ્વારા રવિભાઈ સાંભળીને શીખે છે અને પછી એ શીખીને કોલેજમાં વિદ્યાર્થીને ભણાવે છે. એટલે ત્યાં આવશે 5 નંબર. પછી ત્રીજું રવિભાઈ. હવે રવિભાઈ શું છે? તો કે કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવવા જાય છે, એટલે ત્યાં આવશે 1 નંબર. અને છેલ્લે ચોથું સીમા. તો સીમા શું છે? ફૂટબોલ રમે છે કે દાદી સમાચાર સંભળાવે છે? તો દાદીને સમાચાર તો રોજ સીમાના પપ્પા સંભળાવે છે. સીમા છે એ ફૂટબોલની ટીમમાં રમે છે, એટલે ત્યાં આવશે ફૂટબોલ રમે છે. બરાબર. હવે આપણે બીજું જોડકું જોઈએ, એ છે પ્રકરણ ચૌદનું છે. હવે આપણે એ જોઈએ. એમાં અવિભાગમાં વસ્તુ છે અને બ વિભાગમાં એનાથી રોગ થાય છે એને થતો ફાયદો છે. હવે પહેલું છે હિંગ. તો હિંગ શેના માટે ઉપયોગી છે? શરદી ઉધરસ માટે, પેટના દુખાવા માટે, ગેસ થયો હોય કે આફરો ચડ્યો હોય એના માટે, દાંતના દુખાવા માટે કે વાસાંધાના દર્દ માટે. તો કે હિંગ છે એ શેના દુખાવા માટે ઉપયોગી છે? ગેસ આફરાના. એટલે ત્યાં આવશે 3 નંબર, ગેસ આફરો. નાનું બાળક છે એને પેટમાં દુખતું હોય તો નાભી પર એને થોડી હિંગ ગરમ કરીને લગાડીએ તો મટી જાય છે. પછી ગેસ આફરો થતો હોય તો હિંગનો બુકડો પાણી સાથે ભરવાથી આપણને એ મટી શકે છે. હવે બીજું છે મેથી. મેથી શા માટે ઉપયોગી છે? શરદી ઉધરસ મટાડવા માટે, પેટનો દુખાવો દૂર કરવા માટે, પછી દાંતનો દુખાવો દૂર કરવા માટે કે વાસાંધાના દર્દ માટે. તો કે મેથી છે એ વાસાંધાના દર્દ માટે ઉપયોગી છે. જે વાના પગ દુખતા હોય, પગના સાંધા, એનાથી મટી શકે છે. એટલે ત્યાં આવશે 5 નંબર. પછી ત્રીજું છે અજમો. હવે અજમો શા માટે ઉપયોગી છે? શરદી ઉધરસ માટે, પેટના દુખાવા માટે કે દાંતના દુખાવા માટે. તો કે અજમો છે એ પેટના દુખાવા માટે ઉપયોગી છે. અજમો આપણે ફાકડો ભરવાથી પેટનો દુખાવો મટી જાય છે. પછી ચોથું છે હળદર. હવે હળદર શા માટે ઉપયોગી છે? નહીં, આપણને સૌને ખબર છે, શરદી ઉધરસ માટે કે પછી દાંતના દુખાવા માટે. તો દાંતના દુખાવા માટે તો લવિંગ ઉપયોગી છે, જ્યારે આપણે હળદર છે એ શરદી ઉધરસ ઉટાડવા માટે ઉપયોગી છે. જ્યારે આપણને શરદી ઉધરસ થાય છે ત્યારે આપણે હળદરવાળું દૂધ પીએ છીએ ને, એટલે ત્યાં આવશે 1 નંબર, શરદી ઉધરસ મટાડવા માટે. આમ આપણે જોયું કે આ બધા જ આપણને વનસ્પતિમાંથી મળતી પેદાશ છે એ અનેક રોગોનું નિદાન પણ કરે છે, આપણને રોગોથી પણ બચાવે છે. હવે જોઈએ આગળનું જોડકું, પ્રકરણ 16નું. બરાબર. હવે એમાં આપણે અવિભાગ અને બ વિભાગ છે એમાં આપણે જોઈએ પહેલું. એના આપણા બાજુમાં વધારે જગ્યા છે તો અહીંયા આપણે એના જવાબ લખશું. હું જે રીતે અહીંયા જવાબ લખું છું ને એ જ રીતે તમારે બધામાં લખવાના છે. હવે દાલ સરોવર છે એ ક્યાં છે? એ શું છે? કાહવા, ઈગલુ, બંગલો, શિકારા કે બહુમાળી? તો કે દાલ સરોવર શિકારામાં આવેલું છે, એટલે ત્યાં આપણે પહેલામાં લખીશું શિકારા, કારણ કે દાલ સરોવર શિકારામાં આવેલું છે. બરાબર, એટલા માટે. હવે પછી છે બીજું, કશ્મીરનું પીણું. કશ્મીરનું કયું પીણું ખૂબ પ્રખ્યાત છે? એનું પીણું ઇલાયચીને બદામ પિસ્તા નાખેલું. તો કે કાહવા, કશ્મીરીનું કાહવા પીણું છે એ ખૂબ જ પ્રખ્યાત છે, એટલે ત્યાં લખીશું આપણે કાહવા. બરાબર.
હવે પછી આપણે આગળ જોઈએ એની પછીનું છે ત્રીજું વધુ માળવાળું મકાન. હવે વધુ માળવાળા મકાન હોય એને શું કહેવાય? ઉપરા ઉપરી માળ હોય એને તો કે એ બહુમાળી મકાન કહેવાય. ઉપરા ઉપરી માળ હોય એટલે બહુમાળી મકાન, એટલે ત્યાં આપણે લખીશું બહુમાળી. ચોથું છે બરફમાંથી બનાવેલું ઘર. હવે બરફમાંથી બનેલું ઘર છે એને શું કહેવાય છે? તો કે બરફનું બનેલું ઘર ઈગલુ કહેવાય છે, એટલે ત્યાં આપણે લખીશું ઈગલુ. તમારે પણ આવી રીતના બાજુમાં જવાબ લખવાના રહેશે, બરાબર ને? હવે પછી આપણે આગળ જોઈએ પછીનું જોડકું. આમ તમારે જવાબ લખવાના તો જ તમને માર્ક આપવામાં આવશે. હવે છે પ્રકરણ 17નું જોડકું, બરાબર. એમાં છે અવિભાગ અને બવિભાગ. હવે આપણે એમાં જોઈએ પોસ્ટ ઓફિસ. તો પોસ્ટ ઓફિસ શા માટે ઉપયોગી છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા, લેખિત સંદેશાપત્ર મોકલવાનું માધ્યમ, ટપાલ પેટીમાંથી પત્રો એકઠા કરે, સરકારી જાહેર સંસ્થા કે પછી વાતચીત કરવા માટે. તો કે પોસ્ટ ઓફિસ છે એ સરકારી જાહેર સંસ્થા છે જેનો ઉપયોગ દરેક વ્યક્તિ કરી શકે છે. એ એક જાહેર સંસ્થા છે. આપણે કોઈપણને પત્ર લખવો હોય તો પોસ્ટ ઓફિસમાં આપણે લખીને એની ટપાલ પેટી હોય ત્યાં નાખી આવવાનું. પછી પોસ્ટ ઓફિસમાં આ ઉપરાંત તો ઘણા બધા કામ થાય છે, એ આપણે આગળ જોઈએ. બીજું ટેલિફોન. તો ટેલિફોન શું છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા માટે છે, લેખિત સંદેશાપત્ર મોકલવા માટેનું સાધન છે, કે પછી ટપાલ પેટીમાંથી પત્રો એકઠા કરે છે, કે વાતચીત કરવા માટે. તો કે ટેલિફોનનો ઉપયોગ આપણે વાતચીત કરવા માટે કરીએ છીએ, એટલે ત્યાં આવશે 5 નંબર વાતચીત કરવા માટે. ત્રીજું મની ઓર્ડર. હવે મની ઓર્ડર કઈ રીતે કરાય? એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા, લેખિત સંદેશાપત્ર દ્વારા મોકલવાનું માધ્યમ, કે પછી ટપાલ પેટીમાંથી પત્રો એકઠા કરવા. તો કે મની ઓર્ડર એટલે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા માટે થાય છે મની ઓર્ડરનો ઉપયોગ. આપણે માનો કે શહેરમાં હોય અને ગામડામાં આપણા મમ્મી પપ્પાને આપણે પૈસા મોકલવા હોય તો આપણે મની ઓર્ડર કરી શકીએ છીએ, એટલે એના દ્વારા એને પૈસા મળી જાય છે, એટલે ત્યાં આવશે 1 નંબર. પછી ચોથું છે પોસ્ટકાર્ડ. તો પોસ્ટકાર્ડ શું છે? લેખિત સંદેશો પત્ર દ્વારા મોકલવાનું માધ્યમ. પોસ્ટકાર્ડમાં આપણે સંદેશો લખીને મોકલી શકીએ છીએ, એટલે ત્યાં આવશે 2 નંબર, લેખિત સંદેશો પત્ર દ્વારા મોકલવાનું માધ્યમ. આ તમારે લખી નાખવાનું છે. હવે આગળ આપણે જોઈએ પ્રકરણ 19ના જવાબ. 19નો અવિભાગ, બવિભાગ અને જવાબ આપણે ગોતશું. પહેલું પતંગિયું શું છે? ભાર ઉપાડનાર પ્રાણી છે, જમીન પર સરકીને ચાલનારું પ્રાણી છે, રંગબેરંગી જીવજંતુ છે, ખેતી માટે ઉપયોગી છે કે રંગ બદલનાર પ્રાણી છે. તો પતંગિયું છે એ રંગબેરંગી જીવજંતુ કહેવાય છે, એટલે ત્યાં આવશે 3 નંબર, રંગબેરંગી જીવજંતુ. બીજું કાચિંડો. તો કાચિંડો શું છે? જમીન પર સરકીને ચાલનારું પ્રાણી છે, ભાર ઉપાડનાર પ્રાણી છે, ખેતી માટે ઉપયોગી છે કે રંગ બદલનાર પ્રાણી છે. તો કાચિંડો છે ને એ પોતાનો રંગ બદલી શકે. ઘણીવાર પીળા રંગનો થાય, ઘણીવાર લીલો થઈ જાય, એ કેસરી, આવી રીતના કાચિંડો પોતાનો રંગ બદલી શકે છે, એટલે એ રંગ બદલનાર પ્રાણી કહેવાય છે. પછી છે અજગર. અજગર શું છે? ભાર ઉપાડનાર પ્રાણી, જમીન પર સરકીને ચાલનારું પ્રાણી કે પછી ખેતી માટે ઉપયોગી. તો અજગર છે એ સરીસૃપ પ્રાણી છે, એ પેટે સરકીને ચાલે છે, એને પગ હોતા નથી, એટલે અજગર,
ઈયળ, અળસિયું, સાપ આ બધા જમીન પર સરકીને ચાલનારા પ્રાણી છે. પોતાના પેટ વડે જમીન પર સરકીને ચાલે છે એટલે ત્યાં આવશે બે નંબર. પછી છે ચોથું ગધેડું. તો ગધેડું શું છે, ખેતીમાં ઉપયોગી કે ભાર ઉપાડનાર પ્રાણી? તો ખેતીમાં ઉપયોગી તો બળદ છે. જ્યારે ભાર ઉપાડનાર પ્રાણીમાં આવશે ગધેડું એટલે ત્યાં આપણે કરીશું એક નંબર, ભાર ઉપાડનાર પ્રાણી. હવે આગળ આપણે પ્રકરણ 21નું જોડકું જોઈએ. એમાં અવિભાગ બ વિભાગ, એમાં પહેલું ફુવારો, પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન, બંધ બાંધી પાણીનો સંગ્રહ, આના વડે સ્નાન કરવાથી પાણીનો વ્યય થાય, કે પછી પાણીનું વાયુ સ્વરૂપ, કે પછી પાણીનો સંગ્રહ કરવાનું સાધન. તો ફુવારો છે એ આપણે શરૂ કરીએ તો એનું પાણી ચારે બાજુ આવે, એટલે ફુવારાથી આપણે નાહવાથી સ્નાન કરવાથી પાણીનો બગાડ થાય છે એટલે ત્યાં આવશે ત્રણ નંબર, આના વડે સ્નાન કરવાથી પાણીનો વ્યય બગાડ થાય છે. બીજું ડોલ, પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન, બંધ બાંધી પાણીનો સંગ્રહ, પાણીનું વાયુ સ્વરૂપ કે પાણીનો સંગ્રહ કરવાનું સાધન. તો ડોલ છે એ શું છે? તો આપણે ડોલમાં પાણી ભરીને કોઈ પણ કામકાજ કરવું હોય તો કરી શકીએ છીએ, વાસણ કપડાં જેવું. પછી આપણે નાહવું હોય તો પણ ડોલમાં આપણે પાણી ભરીને નાહી શકીએ છીએ, ડોલમાં પાણી સાચવી પણ આપણે શકીએ છીએ. એટલે ડોલ છે એ પાણીનો સંગ્રહ કરવાનું સાધન કહેવાય છે એટલે ત્યાં આવશે પાંચ નંબર, પાણીનો સંગ્રહ કરવાનું સાધન. પછી ત્રીજું છે વરસાદ. એ શું છે? પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન છે, બંધ બાંધી પાણીનો સંગ્રહ કે પાણીનું વાયુ સ્વરૂપ? તો કે વરસાદ છે એ પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન છે, કારણ કે વરસાદ દ્વારા જ આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ અને બીજી વારે ઉપયોગમાં લઈ શકાય છે. જો વરસાદ ન આવે તો આપણને પાણી મળે જ નહીં એટલે ત્યાં આવશે એક નંબર, પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન. ચોથું નદી. હવે નદી શું છે? બંધ બાંધીને પાણીનો સંગ્રહ કે પાણીનું વાયુ સ્વરૂપ? તો બંધ બાંધીને પાણીનો સંગ્રહ, એટલે બંધ બાંધીને નદી બનાવી આપણે એમાં પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ એટલે એમાં આવશે બે નંબર, કે બંધ બાંધી પાણીનો સંગ્રહ. આપણે કેમ બંધ બાંધી અંડરગ્રાઉન્ડ ટાંકો કરીએ છીએ તો એમાં પાણીનો સંગ્રહ કરીએ છીએ, એમ આપણે બંધ બાંધી નદી બનાવી પણ એમાં પાણીનો સંગ્રહ કરી શકીએ એટલે ત્યાં આવશે બે નંબર. હવે આપણે જોઈએ આગળ પ્રકરણ 24નું જોડકું, બરાબર, જે છેલ્લું જોડકું આપણું છે. એમાં આપણે અવિભાગ આપ્યો છે અને બ વિભાગ. એમાં આવે છે પહેલું હવા, ફળ ફૂલ છાંયડો આપે છે, સજીવોની પ્રાથમિક જરૂરિયાત છે, સવારી માટે ઉપયોગી છે, ઉર્જાનો મૂળભૂત સ્ત્રોત છે કે ઉંદરોનો ત્રાસ દૂર કરે. તો હવા છે એ સજીવોની પ્રાથમિક જરૂરિયાત છે, દરેક સજીવને જીવવા માટે હવા જરૂરી છે. જો સજીવોની પ્રાથમિક જરૂરિયાત કઈ છે ખબર છે? હવા, પાણી અને ખોરાક, આ દરેક સજીવની પ્રાથમિક જરૂરિયાત છે. પશુ પંખી પછી માણસ જીવજંતુ વનસ્પતિ આ બધા માટે હવા પાણી અને ખોરાક જરૂરી છે, આ ત્રણેય વસ્તુ એની પ્રાથમિક જરૂરિયાત છે એટલે ત્યાં આવશે બે નંબર. બીજું છે સૂર્ય, ફળ ફૂલ અને છાંયડો આપે છે, સવારી માટે ઉપયોગી છે, ઉર્જાનો મૂળભૂત સ્ત્રોત છે કે ઉંદરનો ત્રાસ દૂર કરે. તો સૂર્ય છે એ ઉર્જાનો મૂળભૂત સ્ત્રોત કહેવાય છે એટલે ત્યાં આવશે નંબર ચાર. ત્રીજું સાપ, ફળ ફૂલ છાંયડો આપે છે, સવારી માટે ઉપયોગી છે કે ઉંદરનો ત્રાસ દૂર કરે છે? તો સાપ શું કરે છે? તો કે સાપ છે એ ઉંદરોને ગળી જાય છે, ઉંદરોનો ત્રાસ છે એ સાપ દૂર કરે છે. ચોથું વૃક્ષ,
तो वृक्ष आपने शू आपे छे। हवे आमांथी तमने ए तो खबर पड़ी ज गई के फल फूल छाइडो आ बधी वस्तु आपने कोण आपे छे, वृक्ष। एटले त्यां आवशे एक नंबर। तो विद्यार्थी मित्रों, अहीं आपणो तास पण पूर्ण थाय छे। आ तासमां आपणे प्रश्न बे अ साचा खोटा अने प्रश्न बे ब झोડકાના જવાબની સમજૂતી મેળવી। તમારે આ વ્યવસ્થિત રિવિઝન બુકમાં લખી નાખવાના રહેશે। હવે ફરી મળીશું બીજા તાસમાં। આ સાથે આભાર।